શિષ્યને થોડીક વાર થયેલ થયું ક્યાં ગયા ક્યાં એટલે અંદર ગયો રૂમના બારણા પાસે એને જઈને જોયું તો સોક્રેટીસ મોટા અરીસાની સામે ઊભા હતા અને પોતાની જાતને નિરખ્યા કરતા હતા બહુ સમય થયો એટલે પહેલાં શિષ્યએ મિત્ર ભાવે પૂછ્યું કે ગુરુ આપ તો આટલા કદરૂપા છો અરીસામાં શું જોયા કરો છો આમાં કંઈ રૂપ જેવું તો દેખાતું નથી અરીસામાં કદરૂપાપણું કેમ જોયા કરો છો સોક્રેટીસે જવાબ આપ્યો કે દોસ્ત મને ખબર છે કે હું કદરૂપો છું પણ રોજ સવારે બહાર નીકળું ને એ પહેલા અરીસા સામે ઊભો રહી અરીસા સામે ઊભો રહી અને હું મારું કદરૂપાપણું જોઉં છું એ મારામાં ભરું છું પછી બહાર નીકળું છું યાદ રાખીને કે આજે એકાદું કામ તો એવું થવું જ જોઈએ કે લોકો મને મારા કદરૂપાપણાને બદલે એ કામને લઈને આજે યાદ રાખે એટલે રોજ કરું છું શિષ્ય ચાલો નીકળીએ તો ના અહીંયા તું ઊભો રે રીસા પાસ શિષ્યને નવું લાગ્યું કે હું તો રૂપાળો છું ના ના ઉભો રે ઉભો રે જો ચારે બાજુથી જો એટલે શિષ્યે પણ ગુરુની જેમ સ્ટાઇલમાં ચારે બાજુ જોયું પછી એને કહ્યું મને તો બહુ બીજું કંઈ દેખાતું નથી હું તો સરસ મજાનો છું એટલે એને કીધું યાદ રાખ દોસ્ત તું બહુ રૂપાળો છો તારી જાતને બરાબર જોઈ લે એટલા માટે જોઈ લે કે આજના દિવસમાં એવું કોઈ કામ તારાથી થઈ ન જાય કે તારું આ જે સારું રૂપ છે એ લજાઈ મરે એ લજાઈ જશે તોય મુશ્કેલી હું કદરૂપો છું એટલે અરીસો જોઉં છું અને તું રૂપાળો છો એટલે પણ અરીસો જો આજે સવારના વંડાની એક કોલેજમાં ગયો હતો કોલેજના કેમ્પસમાં દાખલ થાવ એટલે જમણા હાથ ઉપર એક મોટો બધો અરીસો મૂક્યો છે અને અરીસા ઉપર લખ્યું છે શું હું બરાબર છું અને અરીસામાં સૌએ પોતાને જોવાના છે મને બહુ આનંદ થયો અને ત્યાંથી આ વાત યાદ આવી કે કદાચ સોક્રેટીસને આ ગફુરભાઈએ વાંચ્યા જાણ્યા ખબર નથી પણ સોક્રેટિસનું કૃત્ય એ કોલેજમાં આજે એમણે કરેલું છે મિત્રો મેં રેફરન્સ એટલા માટે કર્યો કે મેં કહ્યું હતું હું અહીંની વાત કરીશ એટલે હું હરીફરીને પાછો સાવરકુંડલા વિસ્તારમાં આવીને ઊભો રહ્યો છું તમે કલ્પના કરો કે એક ભાઈ પાસે કોઈ એક વિધવા બેન આવે અને વિધવા બેન આવીને એમ કે મારા બે બાળકો છે એને કેમ ભણાવવા એ પ્રશ્ન છે મને કંઈ પૈસા આપો અને ભાઈ એમ કે આવા તો કેટલાય હોય ભાઈ કેટલાને આપું અને એ બેન જતી રહે જતી રહે પછી એને મનમાં આ વિચાર આવે કે મેં કહી તો દીધું પણ ખરેખર એની હાલત ખરાબ હશે તો ખોટું થઈ ગયું અને એ પોતાના બે માણસને મોકલે કે જરા તપાસ તો કરો ખરેખર શું છે અને એ બે માણસો જાય અને પાછળ જઈને તપાસ કરીને મેસેજ આપે કે ગફરૂભાઈ ખરેખર બહુ જ ગરીબ પરિસ્થિતિ છે અને એ બાઈએ આવીને જે વેદના વ્યક્ત કરી એ સો ટકા સાચી છે અને ગફુરભાઈને પોતાને એવો વિચાર આવે કે મને મળી એવી તો એક જ બાઈ હતી ને મને ન મળ્યા હોય એવા કેટલા વિધવા બહેનો હશે કે જેની આ હાલત હશે અને એમણે ટાસ્ક ફોર્સ ઊભો કર્યો અને મને ને તમને ખ્યાલ છે કે અમરેલી અને ભાવનગરની આખી પટ્ટી પકડી અને શોધી કાઢ્યું આવા બહેનો કેટલા એના સંતાનોને છેક બારમું ધોરણ સુધી ભણાવવાનું અને જો કેપેબલ હોય તો ફોરેન મોકલીને ભણાવવાની જવાબદારી પણ મારી મિત્રો મેં વાત શરૂ કરી વિનોબાજીના માંથી અને પૂરી કરું ગફુરભાઈના માં ઉપર નુરભાઈ માં એકસો ને બે વર્ષ જીવ્યા અને એમને દીકરાને એમ કહ્યું કયા વ્યક્તિ કે જેણે ઘાણીની અંદર ગાંધીવાદી હોવાના નાતે તેલ કાઢવાની પ્રક્રિયામાં પણ ભાગ લીધો એવો માણસ એની માએ એને એમ કીધું કે બેટા બહુ લીધું અહીંથી હવે પાછું આપવાનો સમય આવ્યો પાછું આપો દીકરા અને માં માથી ગફૂરભાઈએ મા ફાઉન્ડેશન શરૂ કર્યું આ ઉલ્લેખ હું અહીંયા એટલા માટે કરું છું કે આપ લોકો જે વિદ્યાગુરુ ફાઉન્ડેશન હેઠળ કાર્ય કરી રહ્યા છો એ કોઈ અન્યની ગરજ માટે નથી કરતા સાહેબ આપણે આપણા અંદર જે કંઈ પડ્યું છે એમાં ડોક્યું કાઢવું છે એટલા માટે આપણે બીજા તરફ હાથ લંબાવી રહ્યા છીએ મિત્રો હું પ્રાર્થના કરું નાનકડો છું ઉંમરમાં એટલે એવું નથી કહેતો કે ખૂબ આગળ આ પ્રવૃત્તિ વધે પણ પ્રાર્થના ચોક્કસ એવું કરું કે જીવનની અંદર જ્યાં સુધી જીવીએ ત્યાં સુધી કંઈક એવું કરીએ કે જોઈને કોઈક જીવતા શીખે અને જો એવું ન કરી શકીએ તો કોઈક દ્વારા એવું કરવામાં ટચલી હાંગળીનો ટેકો કરીએ કે જેથી કરીને આપણે ન કરી શક્યા તો કંઈ વાંધો નહીં પણ કોઈક તો કશું કરે કોઈકે તો કરવું પડશે ભાઈ કોઈ કશું ના કરે એ ક્યાંની તામસ હરીફાય આ તામસ હરીફાઈમાંથી વિદ્યાગુરુ ફાઉન્ડેશને દીપ પ્રગટાવ્યો છે અને દીપ પ્રગટાવ્યો એની ઉજળી બાજુમાં રોશની વચ્ચે મને થોડીક તક તમારી સાથે વાત કરવાની મળી તે બદલ હું ફાઉન્ડેશનનો આભાર માનું બોરીસાગર સાહેબને આદર સાથે પ્રણામ કરું કોઈનું સીધું તમારી સાથે અનુસંધાન આવશ્યક નથી કોઈનું સીધું તમારી સાથે અનુસંધાન આવશ્યક નથી એમ કહેવાય છે કે એક સારો વિચાર પણ હવામાં વહેતો મૂકવામાં આવે તો એ હરતા ફરતા શ્રેષ્ઠ કૃત્ય થઈને પરિણામ તો હોય છે ઈશ્વરને એ જ પ્રાર્થના થેન્ક યુ